અમદાવાદ ખાતે રોશિદ દ્વારા લોકપ્રિય ગુજરાતી કલાકારો મનહર ઠાકોર અને રોહિતા પટેલ સાથે તેમના આઇકોન કાફેમાં એક આકર્ષક મીટ એન્ડ ગીટ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદની મનપસંદ અને ભારતની પ્રથમ ઓમની ચેનલ બેવરેજ બ્રાન્ડ રોષ્ટીએ નેક્સસ અમદાવાદ ખાતે લોકપ્રિય ગુજરાતી સિનેમા કલાકારો મલ્હાર ઠાકોર અને આરોહી પટેલ સાથે ચાહકો માટે એક આકર્ષક મીટ એન્ડ ગ્રીટ સત્રનું આયોજન કર્યું હતું. આ સત્ર બધા માટે ખુલ્લું હતું અને ચાહકોને તેમની મનપસંદ સેલિબ્રિટીઓને રૂબરૂ મળવાની તક મળી હતી. ચાહકોએ બંને સેલિબ્રિટી સાથે ખૂબ જ સુંદર સમય પસાર કર્યો. મલ્હાર કોફી પ્રેમી હોવાના કારણે અને આરોહી ચાના પ્રેમી હોવાના કારણે રોષ્ટિયા શહેરમાં પ્રીમિયમ બેવરેજ પીરસવા માટે અમદાવાદમાં એક સંપૂર્ણ કાફે બન્યું છે. સંજીવ રાજપૂત, ZSTV, અમદાવાદ. મસ્ત એક્સપિરિયન્સ રહ્યો રોસ્ટીમાં. અત્યાર સુધી છે ને મેં બહુ ઘરે ઓર્ડર કર્યું છે, પણ આવી રીતે કેફેમાં આવવાની પણ બહુ જ મજા આવી. એકવાર મને યાદ છે રાતના 2 વાગે પપ્પાને બહુ જ ભૂખ લાગી હતી ને અમને ચા અને ભજીયા ખાવા હતા ઘરે બેઠા બેઠા, અને ત્યારે મેં રોસ્ટીમાંથી ઓર્ડર કર્યું હતું. ત્યારે મને એવું થઈ ગયું કે વાહ યાર, આવું હોવું જોઈએ, અહીંયા આ પણ મળવું જોઈએ, આવી રીતે રાતના 2 વાગે બી આવી રીતે ડિલિવરી થાય ઘરે. તો એવું થયું હતું રોસ્ટીના લીધે, એટલે ત્યારથી મારો રોસ્ટીનો એક્સપિરિયન્સ પહેલેથી જ બહુ સરસ રહ્યો છે. અને બસ આજે અહીંયા આવીને પણ એટલી જ મજા આવે. અમારી ફિલ્મ 18મીના આવી રહી છે, ઓમ મંગલમ સિંગલમ, અને અમારા બેની જોડી ફરી લવની ભવાઈ પછી આવી રહી છે, એટલે તમને બહુ જ મજા આવશે. એનું સંગીત પણ ખૂબ જ સરસ છે, એટલે પ્લીઝ જોવા જજો તમારા નજીકના સિનેમાઘરોમાં. લાઈન તો એટલી જ છે કે ટેટુની વાત છે તો એમ કહું છું કે હું કહું છું તું કે મારા નામનું ટેટુ એટુ ના કરાય. ટેટુ કરાવવાનું હતું, કઈ સચિનનું ના કરું, તારું શું કામ કરું. આજે બસ અમે રોસ્ટીના એક સરસ મજાના આઉટલેટ પર આવ્યા, ફેન મીટ કરી, લોકોને મળ્યા, ફોટોગ્રાફ્સ પડાવ્યા, લોકો ખુશ છે. કેફેમાં આવીને બહુ આનંદની વાત એ છે કે ઘણી બધી વસ્તુઓ છે ઓપ્શનમાં, સો અમે લોકો પણ અહીંયા લાભ લઈશું આ જગ્યાનો. અને બહુ આનંદ છે કે આવી સરસ જગ્યાએ સ્વીટ પ્લેસ પર ફેન મીટ થઈ, અને જેટલા પણ ફેન હતા લવની ભવાઈના અને આગળ જે લોકો ફિલ્મ જોવાના છે અમારી ઓમ મંગલમ સિંગલમ, એ બંનેના ફેન આજે ભેગા થયા અને એનો આનંદ છે. પ્રોત્સાહન આપવું જોઈએ, સારી વસ્તુ ઓલવેઝ પ્રોત્સાહન આપવું જ જોઈએ. આટલી મહેનતથી કોઈ વસ્તુ શરૂ થતી હોય તો વી વુડ લવ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ, અને અમને આનંદ છે એ વાતનો કે આજે જગ્યા પર આવ્યા છીએ. આ કોન્સેપ્ટ છે મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયાનો, એ કોન્સેપ્ટ લોકો સુધી પહોંચે અને જાતે મહેનત કરીને લોકો સુધી ફૂડ પહોંચવું કે લોકો સુધી આ વાત પહોંચવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે.